ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે બે નાના નાના પ્રશ્નો, એક રસાયણ વિજ્ઞાન એટલે શું અને બીજો પ્રશ્ન એ હતો કે રસાયણ વિજ્ઞાનની શાખાઓ કઈ કઈ છે તે આપણે જોઈ ગયા છીએ. હવે અહીંયા થોડાક પહેલા સ્ટાર્ટિંગમાં પ્રસ્તાવનામાં નાના નાના એક એક વાક્યના અને બબે ગુણના આવા પ્રશ્નો પૂછી શકાય. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 શું કીધું, કેન્સરની સારવારમાં વપરાતી અસરકારક દવાનું નામ જણાવો. જે કેન્સરની સારવારમાં વપરાતી એવી અસરકારક દવા કઈ છે? તો કે આપણે બે નામ આપેલા છે, સિસ્પ્લેટિન બરાબર, સિસ્ટ્રાન્સ એવા સંયોજનો હોય તે નામ યાદ રાખો. આપણે જેમ આગળ શીખશું એમ વધારે ડીપમાં એમાં જઈશું. સિસ્પ્લેટિન અને ટેક્સોન જે કેન્સરની સારવારમાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે, ક્લિયર હતા? બે નામ આપણે એમાં યાદ રાખશું. પહેલું નામ કયું છે બાળકો? સિસ્પ્લેટિન અને બીજું છે ટેક્સોન. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, એસનો ભોગ બનેલા દર્દીને મદદરૂપ થાય એવી દવાનું નામ જણાવો. જે પેશન્ટ ને એસ નામનો રોગ થયેલો હોય એની સારવારમાં એને મદદરૂપ થાય એવી દવાનું નામ કયું છે? આ એનું ટૂંકું સ્વરૂપ છે, AZT. શું બાળકો યાદ રાખશું? AZT. એનું પૂર્ણ નામ પણ પૂછી શકાય, એઝિડોથાઇમિડિન. શું? AZT અથવા એનું પૂર્ણ નામ કહીએ તો એઝિડોથાઇમિડિન. આ એમનું પૂર્ણ નામ થશે બાળકો, એઝિડોથાઇમિડિન. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 5 એમ કહે છે કે ફ્રીજ, એર કન્ડિશન, એની અંદર કુલિંગ એજન્ટ અથવા શીતક તરીકે ઠંડક ઉત્પન્ન કરવા માટે કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે? અને આપણા વાતાવરણથી ઉપર જઈ ઓઝોનના સ્તરના ક્ષયણ માટે, એટલે ઓઝોનનું આખું લેયર એને તોડી રાખવામાં, એમાં ગાબડા પાડવામાં, ઓઝોન સ્તરના ક્ષયણ માટે જવાબદાર છે એવો અને ફ્રીજમાં વપરાતો હોય એવો વાયુ કયો? તો કે ક્લોરોફ્લોરોકાર્બન, CFC. આ એનું ટૂંકાક્ષરી સૂત્ર થયું, એનું નામ ક્લોરોફ્લોરોકાર્બન પણ કહેવાય. અને એક બીજું નામ પણ છે એનું, કયું છે બાળકો? જે છે ફ્રીઓન. ફ્રીઓન પણ કહેવામાં, ક્લોરોફ્લોરોકાર્બન બી કહી શકો છો, CFC. તો આ નાના નાના બે ત્રણ પ્રશ્નો આસાનીથી આ તો તમને ખ્યાલ જ હોય, આ બે ના ખબર હોય. અને ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન, દ્રવ્ય એટલે શું? ઇંગ્લિશમાં આને માસ પણ કહેવામાં આવે છે. દ્રવ્ય એટલે શું અને દ્રવ્યના ઉદાહરણ આપો બાળકો. ચાલો પહેલા તો એની ડેફિનેશન જરૂરી. માસ, દ્રવ્યને ઇંગ્લિશમાં સ્મોલ એમ સંજ્ઞાથી પણ દર્શાવવામાં આવે છે અને માસ કહેવામાં આવે એટલા માટે. ક્લિયર? તો દ્રવ્ય કેને કહેવાય? કોઈ પણ વસ્તુ ટૂંકમાં હાવ કહીએ તો જેને દળ હોય અને જગ્યા હોય એને દ્રવ્ય કહેવામાં આવે છે. ક્લિયર? તો કોઈ પણ વસ્તુ કે જેને દળ બી હોય અને જગ્યા પણ રોકે છે એમને દ્રવ્ય કહેવામાં આવે, માસ કહેવામાં આવે છે. તો હું દ્રવ્ય કહેવા, યસ ઓર નો? તમે દ્રવ્ય કહેવા, યસ ઓર નો? હા, કેમ? હા, આપણે એક નહી બસ માં જતા હોય તો બબેન જગ્યા રોકીને બેસી ગયો, એટલે જગ્યા તો રોકીએ, દળે બધું ખ્યાલ આવે છે, દળે છે અને જગ્યાએ રોકીએ છીએ, માટે આપણે દ્રવ્ય છીએ. તો સિમ્પલ વ્યાખ્યા છે, આપણી આસપાસ રહેલી તમામ ચીજ વસ્તુઓ દ્રવ્યના જ ઉદાહરણ છે. તમે મારા હાથમાં આ પેન જોવો છો, ઇટ ઇઝ માસ, દ્રવ્ય બરાબર. વીટી પહેરે છે, દ્રવ્ય છે. વચ છે, એ ભી દ્રવ્ય છે બરાબર. પેન, પેન્સિલ, ચોપડી, હવા, હવા પણ દ્રવ્ય છે અને પાણી બી છે. અને તમામ સજીવો, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, પૂંછવાળા હોય કે પૂંછ વગરના હોય, એટલે આપણે પૂંછ વગરના, ખ્યાલ આવ્યો? તો એવા તમામ સજીવ દ્રવ્ય છે, સમજો પડે છે બાળકો? પણ વાત રહી છે હવાની. આ તમે આગળ પ્રાઇમરી ધોરણોમાં બાળકો હવાને પણ દળ છે એવો બલૂનનો પ્રયોગ સડી લઈ સમાન હવા ભરી બે ફુગા ટીંગાડી દો,
બરાબર ને એક માં ટાચ ની મારતી હતી અમે હવા બહાર આવી જાય બીજા માં હવા હોય એટલે ચૂકી જાય એનો અર્થ હવાને પણ દળ છે જ તો હવા પણ દ્રવ્ય જ અને એવું નથી કે દ્રવ્ય ઘન જ બધાય દ્રવ્ય જ તમે દ્રવ્ય હું દ્રવ્ય આપણી આજુબાજુની તમામ ચીજ વસ્તુઓ એને દ્રવ્ય કહેવામાં આવે છે રેડી બાળકો તો આ 5-6 પ્રશ્ન આપણે થઈ ગયા છે હવે આપણે ત્યાર પછી આગળ વધશું જય હિન્દ બાળકો